દાંતા તાલુકાની રાણપુર આંબા શાળાની શિક્ષિકા બની વિદ્યાર્થી માટે યમદૂત દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળામાં ડ્રાઇવિંગ શીખતા શિક્ષિકાએ ધોરણ બેમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને કચડી હતી જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ સમગ્ર મામલે આરોપી શિક્ષિકા વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો સામે બાળકોને ભણાવવા સિવાયની ઇતર પ્રવૃત્તિમાં કાર્યરત હોવાના આક્ષેપ થતા હોય છે આ આક્ષેપો સાચા સાબિત થયા છે દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળામાં જ્યાં શિક્ષિકા ખ્યાતિ ઉપાધ્યાય બાળકોને ભણાવવાની જગ્યાએ ચાલુ શાળા દરમિયાન શાળાના કમ્પાઉન્ડમાં ગાડી શીખવાનો પ્રયત્ન કરતા હતા જે સમય દરમિયાન જ શાળામાં ભણતી ધોરણ બેની વિદ્યાર્થીની પિજારીબેન સોલંકીને અડફેટે લીધી હતી ડ્રાઇવિંગ શીખતી શિક્ષિકાએ વિદ્યાર્થીને અડફેટે લઈ લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું હતું વિદ્યાર્થીનીનું મોત થતાં શાળાના તમામ શિક્ષકો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે શાળામાં જ વિદ્યાર્થિનીનું મોત થતાં ગામ લોકો પણ એકઠા થયા હતા આ સમગ્ર ઘટનામાં એક બાબત સ્પષ્ટ હતી કે ચાલુ શાળાના સમય દરમિયાન કમ્પાઉન્ડમાં ડ્રાઇવિંગ શીખવાના કારણે વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું હતું આ સમગ્ર મામલે શિક્ષિકા સામે અંબાજી પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સોલંકી મણિબેન લીંબાભાઈ છે ગમરાણપુર પ્રાથમિક શાળામાં શાળાના મેદાનમાં ખ્યાતિબેન ગાડી શીખતા હતા અત્યારે એક બાળકીને કચડી મારી છે તેનું નામ પીજારીબેન લાડુભાઈ સોલંકી છે અને શિક્ષકોને આકરીમાં આકરી સજા થવી જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ સમગ્ર ઘટનાના પગલે અત્યારે તો આ શિક્ષિકા સામે છ તરફથી ફિટકાર વરસી રહી છે પરંતુ શિક્ષણ વિભાગે જે શિક્ષાત્મક કામગીરી કરવાની હોય તે કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી આ શિક્ષિકા સામે અત્યાર સુધી કરવામાં આવી નથી પોલીસે તો શિક્ષિકા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે શાળા સમય દરમિયાન ડ્રાઈવિંગ શિક્ષિકા સામે શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું હું ગઈકાલે અંબાજી પુષ્ટિ વિસ્તારના જે રાણપુર આબા ગામ આવેલું છે ત્યાં પ્રાથમિક શાળા છે એમાં શિક્ષક તરીકે નોકરી કરતા એક શિક્ષિકા બેન ગાડી શીખતા હતા એ ગાડી અલ્ટો મારું મારુથી અલ્ટો ગાડી હતી તે આમ તો જનરલી એવી જગ્યાએ શીખવી જોઈએ કે જ્યાં કોઈ અકસ્માત થવાની શક્યતા નથી પરંતુ તેઓએ જે શાળાના ચોગાનમાં જ પોતે એ શીખવાનો ટ્રાય કરેલો અને એક બીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની બાળકી જે વિદ્યાર્થીની જે હતી એ અડફેટે આવી ગયેલી અને તેનું મૃત્યુ નીપજ્યું જેથી પોલીસે ત્રણ આઈપીસી કલમ ત્રણસો ચાર અને અન્ય કલમો હેઠળ આ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણસો ચાર એ ફેટલ એક્સિડન્ટ કરતાં થોડી અલગ પ્રકારની છે જે રોડ ઉપર તમે વાહન ચલાવતા હોય અને અકસ્માત થાય તો તમારી ઈરાદો નથી હોતો અને એવું એ નથી કે કોઈનું મૃત્યુ નિપજશે પણ એ કંઈક સામાન્ય મિસ્ટેક બીજી ગમે તે કોઈ ભૂલના લીધે બની જતો હોય છે તો ત્રણસો ચાર અદાખલ થાય છે પરંતુ ત્રણસો ચાર એ એમાં એવું છે કે જે વ્યક્તિ પોતે કૃત્ય કરે છે એટલે આ બેન ચોગાનમાં જે ગાડી ચલાવી રહ્યા તો આનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ નિપજી શકે છે એવી જાણકારી એમને છે કારણ કે ત્યાં ખરેખર કોઈ ગાડી શીખાય નહીં અને શીખે અને ક્યાં એક ભૂલ થાય સામાન્ય તો કોઈની જિંદગી પણ જઈ શકે છે અને ખરેખર એ એવી એ પોતાની જાણકારી સાથે એ ત્યાં ગાડી શીખતા હતા તો એ એથી ખરેખર અકસ્માત પણ એવો બન્યો અને એક આઠ વર્ષની છોકરીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે જેથી ત્રણસો ચાર